નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2022માં છે તે અંતર્ગત વિષય હિન્દીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને એન્ડ સ્ક્રીનમાં આપેલા છે. પ્રશ્ન 1, સહી વિકલ્પ ચૂનકર પ્રશ્નો કે ઉત્તર લખીએ. શબ્દકોશ કે ક્રમ અનુસાર દૂસરા ક્રમ મેં કોણ સા શબ્દ આતા હૈ? તો પહેલો ક્રમ અંબર, તો દૂસરા ક્રમ આવેગા ગર્વ. કારણ કે તમે જયારે શબ્દકોશનો ક્રમ લો ત્યારે પહેલા આવશે સ્વરથી શરૂ થતા શબ્દો અને પછી વ્યંજનથી, એટલે ગર્વ છે એ આપણો આન્સર થશે. શબ્દકોશ કે ક્રમ અનુસાર સહી વિકલ્પ ચુનીએ, તો આધાર, આશ્રય, ગગન ઓર પ્રકાશ એ સહી ક્રમ રહેગા. દિનેશ ને બહુ સારી મીઠાઈયા ખાઈ, વાક્ય મેં કોણ સા શબ્દ વિશેષણ હે? તો બહુત મીઠાઈ હૈ, લેકિન કિતની ખાઈ? બહુત, યાની બહુત હમારા આન્સર હે. ગૌરવ તીસરી કક્ષા મેં પઢતા હૈ, રેખાંકિત શબ્દ કા વિશેષણ કોણ સા હૈ? તો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. પૂરી ટીમ કિસે ઢૂંઢને મેં લગ ગઈ? ડી કપ્તાન. સુનો મેરા હીરા ગા રહા હૈ, વાક્ય કોણ બોલતા હૈ? પહેલી સ્ત્રી. ધરતી કિસાન કાવ્ય કે કવિ હૈ? પંડિત ભરત વ્યાસજી. 8, કલ આને કે ચક્કર મેં ઇસ મોહલ્લે મેં મેરે લાખો રૂપિયે ફસ ગઈ, યે વાક્ય કોણ બોલતા હૈ? એ ભિખારી. પ્રશ્નો કે ઉત્તર એક વાક્ય મેં લિખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે બ માં ત્રણ પ્રશ્નો આપેલા છે અને ક સંક્ષિપ્ત મેં ઉત્તર લિખીએ, તેના ત્રણ પ્રશ્નોના ઉત્તર આપણે જોઈએ. પેલો પ્રશ્ન જોઈએ, બ નો બેટી તિતલી બનકર ક્યા કરના ચાહતી હે? તો બેટી તિતલી બનકર બાગો મેં ઘૂમેગી ઓર હવાઓ કો ચૂમેગી, વહ મસ્ત હોકર નાચેગી ઓર ગાયેગી. ઇસ તરહ તિતલી બનકર બેટી જીવન કી સ્વતંત્રતા કા આનંદ લેના ચાહતી. આગે, મનુષ્ય કી મુઠ્ઠીઓ મેં ક્યા બંધે? તો મનુષ્ય કી મુઠ્ઠીઓ મેં તૂફાન બંધે. તીસરા, બડે હોકર આપ ક્યા બનના ચાહતે હૈ? મેં બડા હોકર ડોક્ટર બનના ચાહતા હું. સંક્ષિપ્ત મેં ઉત્તર દીજે કિન્હી દો. હજરત અલી ને એક મોમબત્તી બુઝા કર દૂસરી મોમબત્તી ક્યું જલાઈ? હજરત અલી ને રાજ કા કામ કર રહે થે, ઇસલે ઉન્હોને રાજ કી મોમબત્તી જલા રખી થી. જબ ઉન્હોને નિજી કામ શરૂ કિયા તો વહ મોમબત્તી બુઝા કર ઉન્હોને અપની મોમબત્તી જલાઈ. ઇસ પ્રકાર ચોરી ઓર હરામખોરી સે બચને કે લિયે હજરત અલી ને દૂસરી મોમબત્તી જલાઈ. દૂસરા પ્રશ્ન, ચોથી સ્ત્રી ને અપને બેટે કા પરિચય કેસે દિયા? ચોથી સ્ત્રી ને કહા કે મેરા બેટા તો એક સાધારણ લડકા હે, વહ ન તો ગંધર્વ સા ગાયક હે, ન ભીમ સા બલવાન, ન બૃહસ્પતિ સા બુદ્ધિમાન, મેં ઉસકી પ્રશંસા કૈસે કરું? ઇસ પ્રકાર ચોથી સ્ત્રી ને એક સીધે સાધે લડકે કે રૂપ મેં અપને બેટે કા પરિચય દિયા. આપકો મનપસંદ ચુટકુલા લિખના હૈ તો આપ કોઈ ભી લિખ સકતે હૈ. ગાંવ મેં એક લડકા શહેર પઢને આયા, એક લડકી ને પૂછા તુમ્હારા નિકનેમ ક્યા હૈ? લડકા, હે વો ક્યા હોતા હૈ? લડકી, મતલબ તુમ્હે ઘર પર સબ કિસ નામ સે બુલાતે હૈ? લડકા, કામચોર. પ્રશ્ન 2 જોઈએ, અતિ સંક્ષિપ્ત ઉત્તર લખીએ, જેમાં ત્રણ પ્રશ્નો તમને આપેલા છે. બેટી કી ક્યા તમન્નાએ હૈ? બેટી તારા બનના ચાહતી હૈ, વહ ધરતી પર ચાંદ કી તરહ ચમકના ચાહતી હૈ. ઉસકી ઈચ્છા દુનિયા રૂપી બાગ મેં ખિલને વાલે ફૂલ બનને કી હૈ. વહ તિતલી બનકર હવાઓ કો ચૂમના ચાહતી હૈ. ઇસ તરહ બેટી કે દિલ મેં કઈ તરહ કી તમન્નાએ હૈ? મનુષ્ય ક્યા ક્યા કર સકતા હૈ? ઉત્તર જોઈએ, મનુષ્ય પહાડો કો તોડ સકતા હૈ, વહ કહાનીઓ કે બહાવ મોડ સકતા હૈ, વહ મિટ્ટી સે અમૃત નિકાલ સકતા હૈ, વહ ધરતી ઓર આકાશ કો એક કર સકતા હૈ. ઇસ પ્રકાર મનુષ્ય અસંભવ લગને વાલે કામ ભી કર સકતા હૈ. તીસરા, તું જો ચાહે પર્વત પહાડો કો તોડ દે, તો ઇસ કાવ્ય પંક્તિ કા ભાવાર્થ સમજાઈએ. તો હે મનુષ્ય, તું ચાહે તો પર્વત કો તોડ સકતા હૈ, તું ચાહે તો નદીઓ કે બહાવ કી દિશા બદલ સકતા હૈ. બ, ઢાંચે પર સે કહાની લિખીએ. તો જે મુદ્દા છે વાર્તાના એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેના આધારે તમારે એક વાર્તા લખવાની છે. તો કહાની જોઈએ, મુદ્દા તમે સ્ક્રીન ઉપર વાંચી લીધા હશે. એક કુત્તે કો બહુત જોર સે ભૂખ લગી થી, વહ ખાને કી તલાશ સે ઇધર ઉધર ભટક રહા થા. તભી ઉસે એક રોટી મિલ ગઈ, ઉસને ઉસ રોટી કો મુંહ મેં દબાયા ઓર નદી કી ઓર ચલ દિયા. નદી પર લકડી કા છોટા સા પુલ બના થા, પુલ પાર કરતે સમય ઉસે અપની પરછાઈ પાણી મેં દિખાઈ દી. અપને પરછાઈ કો ઉસને દૂસરા કુત્તા સમજ લિયા ઓર ઉસકે
मुंह में दबी रोटी को छीनने का प्रयास करने लगा। इसी कोशिश में उसने जोर से भौंकते हुए नदी में छलांग लगा दी। मुंह खोलते ही रोटी भी पानी में गिर गई और नदी की धार के साथ वह निकल गई। एक और रोटी के लालच में पड़कर कुत्ते ने अपने पास की रोटी भी गवा दी। वह उसे भूखा ही रहना पड़ा। लालच में कई बार हम इंसान भी अपना अहित कर देते हैं, कर लेते हैं, यह इस कहानी से हमें सीख मिलती है। हमें तेमज आगर छे को प्रश्नों के उत्तर संक्षिप्त में लिखे किन ही दो। डॉक्टर कलाम ने ईमेल से हमें क्या सीख दी है? डॉक्टर कलाम कहते हैं कि हम सरकार चुनने के लिए मतदान करके निश्चिंत न हो जाए, हम ऐसा न सोचे कि अब हमारी सारी जिम्मेदारियां चुनी हुई सरकार उठाएगी, हमारे सारे काम सरकार करेगी। हमें रद्दी कागज भी कूड़ेदान में डालने की तकलीफ नहीं उठानी है। सामाजिक समस्याओं के बारे में भी हम अपना स्वार्थ ही देखते हैं। बाहर से दहेज का विरोध कर चुपके से दहेज ले लेना बहुत ही गलत बात है। इस प्रकार इस ईमेल से डॉक्टर कलाम ने हमें सच्चे नागरिक के रूप में अपनी जिम्मेदारियां निभाने की सीख दी है। मालो जी के पात्र से आप कौन कौन से गुण अपने जीवन में उतारेंगे? तो मालो जी अपनी माता से बहुत प्रेम करते हैं, वह उनकी चिंता करते हैं और अपनी माँ की बुरी दशा न देखने के कारण ही वे शिवाजी का वध करने के लिए जाते हैं। तो मैं उनका माँ के प्रति जो सच्चा प्रेम है यह गुण अपने जीवन में उतारूंगा। कष्ट होने पर भी मालव जी शिवाजी के पास क्यों नहीं गए? तो मालव जी ने के पिता शिवाजी की सेना में सिपाही थे, युद्ध में लड़ते हुए उनकी मृत्यु हुई थी। मालव जी मानते थे कि जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण दिए उसके परिवार की चिंता करना शिवाजी का कर्तव्य था। यही सोचकर कष्ट होने पर भी मालव जी शिवाजी के पास नहीं गए। ड જોઈએ અહીં તમને એક વાક્ય આપેલું છે, એ વાક્યમાંથી તમારે કોઈ પણ શબ્દ પસંદ કરીને નવું વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ તમને આપેલું છે બિલ્લી કુર્સી કે નીચે હે। તેવા અન્ય વાક્યો છે કાજલ રોટી ખા રહી હે, કુર્સી કે નીચે કાજલ હે। તાવીતે તમે સમજીને કોઈ પણ વાક્ય લખી શકો। સમાનાર્થી શબ્દ તો રવૈયા, મિજાજ, મિશાલનું ઉદાહરણ। હવે તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે ને વાક્ય પ્રયોગ કરો ત્યારે મૂળ શબ્દ જ વાક્યમાં વાપરવાનો છે। મેને ઉસે બહુત સમજાય પર ઉસને અપના રવૈયા ન બદલા। ગાંવ મે લોગ સોહમ ઓર મોહન કી દોસ્તી કી મિસાલ દેતે હે। વિરુદ્ધાર્થી શબ્દ અમૃતનું વિષ ને વરદાનનો વિરોધી અભિશાપ। વાક્ય જોઈએ જેમાં પણ મૂળ શબ્દ તમારે વાપરવાનો છે। समुद्र मंथन के वक्त देवों ने अमृत का पान किया था। भगवान ने शिव ने पार्थिव को वरदान दिया था। तो कोई पण मौलिक वाक्य लखी शकाय। आगळ छे मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए किन ही दो। पहलू छे प्राण न्योछावर करना, तो जीवन समर्पित करना। हमारे सैनिक अपने देश के लिए अपने प्राण न्योछावर कर देते हैं। अपने पांव पर चलना, आत्मनिर्भर बनना। मैं बड़ा होकर अपने पांव पर चलना चाहता हूँ। लाखों में एक होना, अनोखी प्रतिभा का धनी होना। मेरा बेटा लाखों में एक है। चार कहावत, खोदा पहाड़ निकली चूहिया, उम्मीद से बहुत कम फल मिलना। जिसकी लाठी उसकी भैंस, शक्तिशाली की विजय होती है। दूर से ढोल सुहावने, दूर से सब अच्छा लगना। सूचना अनुसार कीजिए लिंग परिवर्तन, तो तुम्हारे स्त्रीलिंग हो तो पुल्लिंग, पुल्लिंग हो तो स्त्रीलिंग। लड़का अपने घर गया, लड़की अपने घर गई। हिरण दौड़ रहा है, हिरनी दौड़ रही है। आ रीते आंसर थशे। वचन परिवर्तन એટલે એક વચન હોય તો બહુવચન। ઘોડા દોડ રહા હે, ઘોડે દોડ રહે હે। મેં આજ સ્કૂલ નહીં ગયા, બહુવચન કરીએ તો હમ આજ સ્કૂલ નહીં ગઈ। ક પરિચ્છેદ કો માતૃભાષામાં અનુવાદ કીજીએ, તો ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો। આન્સર જોઈએ, પુત્ર જે રીતે તું તારી માતાનો દુઃખ જોઈને દુઃખી થઈ રહ્યો છે, તે જ રીતે હું પણ દુઃખી છું। રાત દિવસ હું એ જ ચિંતા કરું છું કે કેવી રીતે ભારત માતાનો દુઃખ દૂર કરું। મહારાજ, આ શરીર તમારું છે, હું ક્યારે માતૃભૂમિની સેવામાંથી પાછળ ન હટું। આગળ છે પ્રશ્ન ચાર, જન્મદિન કી બધાઈ દેતે હુઈ અપને મિત્ર કો પત્ર। તો જવાબ જોઈએ, પેલા અહીં તમારે તમારું એડ્રેસ લખવાનું છે, તમારી સિટીનું નામ, અહીં તમારે સિટીના પિનકોડ નંબર, તારીખ, જે તમારે એડ્રેસ હશે તે લખવાનું રહેશે। પ્રિય મિત્ર, અહીં તમારે તમારા મિત્રનું નામ, સપ્રેમ નમસ્તે, 30 માર્ચ કો તુમ્હારા જન્મદિન હે, તુમ્હે મેરી ખૂબ ખૂબ બધાઈયા। મિત્ર,
मुझे तुम्हारे जन्मदिन की पार्टी का निमंत्रण पत्र मिला है। इससे यदि मैं शामिल होता तो यह मेरे लिए बड़ी खुशी की बात होती, परंतु उसी दिन मेरी बुआ के बेटे की शादी है, पूरे परिवार उसमें शामिल होगा, सबके साथ मुझे भी जाना पड़ेगा, इसलिए मैं तुम्हारी पार्टी में नहीं आ सकूंगा। आशा है तुम मुझे माफ कर दोगे। एक बार फिर बधाई, तुम्हारा मित्र अहीं तुम्हारे तुम्हारू नाम लखवानू रहेशे। ब सूचना अनुसार लिखिए, पदों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। तो ये जो शब्द छे ते बधा शब्दों नो उपयोग करी एक वाक्य बनावानु छे। तो पहलू वाक्य बनसे, फिर तुम्हारे मन में क्या बात थी, अहीं प्रश्न चिन्ह करजो विद्यार्थी मित्रों। बीजू, शिवाजी ने उसकी ओर प्रेम दृष्टि से देखते रहे। तो आ रीते बीजू वाक्य बनसे। शब्दों को हिंदी में लिखिए, तो हक, हक नो हिंदी थसे हक अथवा अधिकार। जकात एटले सीमा शुल्क। हस्ताक्षर तो दस्तखत। रोकड़ा नकद। आ रीते आंसर थशे। काल परिवर्तन कीजिए, मंदिर में पूजा होगी तो एनु भूतकाल, मंदिर में पूजा हुई। मैंने पढ़ाई की, वर्तमान काल तो मैं पढ़ाई करता हूं। वाक्य को शुद्ध रूप में लिखिए, तो वाक्य में थोड़ी भूल रह गई छे, आपणे ते सुधारवानी छे। लड़की खेल रहा है तो आंसर थशे लड़की खेल रही है। मेरे घर चार पंखा है तो मेरे घर चार पंखे है। मैंने, अहीं मैंने आपणे भेगू लखशु, मैंने टिकट खरीदी। नीता रात दिन पढ़ता है तो नीता रात दिन पढ़ती है। प्रश्न 5, હવે અહીં તમને એક સરણી આપેલી છે જેને વાંચીને તમારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। દરેક તાસનો 35 મિનિટનો સમય છે। કોણ સે વિષય કા તાસ હર રોજ આતા હે તો ગુજરાતી વિષય કા તાસ હર રોજ આતા હે। કોણ સે વિષય કા તાસ સપ્તાહ મે એક હી બાર આતા હે તો અંગ્રેજી ઓર શાસ્ત્રીય શિક્ષણ કા તાસ સપ્તાહ મે એક હી બાર આતા હે। તમે આગળ જોઈ લેજો, આન્સર ચેક કરી લેજો। સપ્તાહ મે ચિત્ર કિતને મિનિટ પઢાયા જાતા હે, સપ્તાહ મે ચિત્ર 70 મિનિટ પઢાયા જાતા હે, કારણ કે તેના બે લેક્ચર આવે છે। ચિત્ર કા તાસ કોન કોન સે દિન આતા હે, શુક્રવાર ઓર શનિવાર ચિત્ર કા તાસ આતા હે। કિસી એક વિષય કે બારે મે 100 શબ્દ મે નિબંધ લખીએ। દેશ કે પ્રતિ મેરા કર્તવ્ય, દહેજ એક દૂષણ, યદિ આપ ગામ કે સરપંચ બને તો। તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય નિબંધ આઈએમપી છે, તમે વાંચી લેજો। અમે હી ત્રીજા નિબંધ યદિ આપ ગામ કે સરપંચ બને તો એનું સોલ્યુશન મે આપેલું છે। मैं सरपंच होने के नाते सभी लोगों से समानता से व्यवहार करता। तार ते तमे लखी शको, क्षेत्र या गांव में जातिवाद ऊंच नीच की भावना को कम करने की पूरी कोशिश करता। पंचायत के क्षेत्र में विकास के लिए योजनाएं बनाता तथा जिला विकास अधिकारी से उसे अनुमोदित करवाता, फिर विकास का कार्य प्रारंभ करने में अपनी अग्रणी भूमिका निभाता। सरपंच होने के नाते अपने क्षेत्र का गाँव में विद्यालय और राजकीय अस्पताल खुलवाता। पीने के पानी की उचित व्यवस्था करता, साथ ही जल मल निवासी की व्यवस्था, सुलभ शौचालय एवं सफाई आदि सुविधाओं का विकास करने की कोशिश करता। असहाय निर्धन लोगों को आर्थिक सहायता दिलवाता, सरकार द्वारा चलाई जा रही योजनाओं का ईमानदारी के साथ संचालन करवाता, दहेज प्रथा और बाल विवाह आदि पर रोक लगवाने की पूरी कोशिश करता। चलो प्रश्न, चित्र देखकर 8 वाक्य લેખીએ। તો સૌ પ્રથમ તમારે આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે, જેથી તમે અમે લખેલા છે તે સિવાયના વાક્યો પણ લખી શકો। દો બાલક ખેલ રહે હે, ચિત્ર મે કઈ સારે પેડ દિખ રહે હે, ગાય ઘાસ ખા રહી હે, પેડ મે આમ લગે હુએ દિખ રહે હે, સૂરજ ઢલતા હુઆ દિખ રહા હે, ચિત્ર મે એક આદમી કુછ કામ કર રહા હે, એક મહિલા ઘાસ લેકર અપને ઘર કી ઓર જા રહી હે, કઈ સારે પક્ષી દાના ચુગ રહે હે, ચિત્ર કે બીચ મે એક કુવા ભી દિખાઈ દે રહા હે। તો આ રીતે તમે ચિત્ર વર્ણન કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિષય હિન્દીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। અને વિદ્યાર્થી મિત્રો, એપ્રિલ 2022માં જે એક્ઝામ છે તેના ઓરિજિનલ પેપર કોઈ જ લીક ન કરી શકે, માટે અહીં તમને દરેક ચેનલ પર પ્રેક્ટિસ પેપર મળશે અને તમને અન્ય સોલ્યુશનો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, એન્ડ સ્ક્રીનમાં પણ તમને અમારા અન્ય સોલ્યુશનો મળી રહેશે।